સેલ્ફી મરદા ઉપર સેલ્ફી પણ એટલે આ ભાઈ આટલા તમે પેલા હતું લેન માર્યો પેલા આ હિરણ હિરણ જો માર્યો હતું લેન પેલા ગયા નથી માર્યો એનો દાંત પડી ગયો હજુ જોજો આ પૌરી લખો ભાઈ પૂછો આરબી ગયા મારવાનો છે હું જ માર્યા એટલા માટે નો એટલા માટે નો હું તો મારા વ્યક્તિગત માટે મારવાનો છું ના ના નીકળશે દોડે નીકળશે ને હું નહીં ભૂલું સમજો કારણ કે મારા ફોટા ચાર વાર આવ્યા છે આપણ મારા ચાર વાર ફોટા આવ્યા એટલે આ બધું તારા અમારા કોઈ ફોટાનો પ્રેમ નહીં તો પહેલા આપણે મોઢેરા ચાર રસ્તા પર પ્રોગ્રામ હતો બરોબર છે તો હા તો પાછળ ઉભો હતો મને કે હિમંતુભાઈ જરા કોને રજનીભાઈ મારે ફોટો પડાવો એટલે મેં રજનીભાઈ કીધું ભાઈ ભરો આપડે એસપીજી નો પ્રમુખ છે વિરાન સારો છોકરો ફોટો પડાયેલો એ ફોટો પહેલો આવ્યો એ ફોટો પહેલો આવ્યો આ તો બધું ઉપર ઉપર જે ખબર છે એ ફોટો પહેલો આવ્યો બરોબર લે ભાઈ એનો બાપો એમ કે મારો છોકરો મરી જાય તો કોઈ ચિંતા નહીં અરે ભાઈ તારો છોકરો મરી જાય તો મરી જાય અમારો ફોટો કરવા આવે છે અમારો ફોટો શું કરવા આવે છે તમારા બધાને જેટલા નેતાઓ છે તમને જ્યાં ફાયદો થતો હોય એને તમારો બજારમાં લાવી દેવાના તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદ થતી હોય તો ડાયરેક્ટ બજારમાં લાવી દેવાના ગુજરાતમાં સૌથી પહેલું કુતરું મેં હટાવ્યું હતું સતાધાર ચાર રસ્તા પર સૌથી પહેલું અત્યારની તારીખ આખું ગુજરાત સ્વર્ગે ભરતું ત્યાં ચમ મને એક પાટી તરીકે અવાના ચમ મારી એમ તો આ ગાડી ભાઈ આખી જિંદગી અમે જ આવ્યા છીએ અડધી રાત્રે બી કામમાં બીજું કોઈ નથી આવતું ભાઈ અમારે ત્યાં આખું સોડામાં એટલું સેન્ટર હતું હાલ એ તારીખમાં બધું જેટલું વરસાદ નાખ્યું કેટલું થયું એ છોકરા નામ નહીં ક્યાંય નહીં અરે ના આવશે નહી બરોબર આ વિષય 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 એક જ વસ્તુ છે કે કોઈ તમે આ ભાઈ છે એની કોઈ મજબૂરી છે એ મદદ કરે છે તમને તો એ કઈ રીતે મદદ કરે તમે નક્કી કરશો એ મદદ કઈ રીતે કરે એ તમે નક્કી કરશો એ તો યોગ્ય વાત નથી ને તમે પેલા જયરામ બાપા ને તમે એક હજાર છે એટલે એ દોઢ ગુડિયા તમે તારા તું કોણ ગદ્દાર કહેવા વાળો ભાઈ તમે કોણ ઓથોરાઇઝ બનાવ્યો તમે ઓથોરાઇઝ કોને બનાવ્યો ગદ્દાર સાબિત કરવાનું તું સમાજમાં જસ છે જસ્ટિસ છે તમે પણ ઓથોરાઇઝ બનાવ્યો જે કામ કરે જેને કામ કર્યું આ બધા બાદશાહ કોણ બચ્યા એ આ બધા ગદ્દાર છે ભાઈ શું ગદ્દાર શું હું ગદ્દાર કહું પાટીદાર ભળવા લે ભાઈ ભળવાગીરી બતાવી ને તો તું બાર બી ના નીકળી તો તારા મનમાં બોલવાનું ભાઈ એટલે કોઈ એને દુઃખવાદ એટલું એ દુઃખ છે કોઈ એનો પ્રત્યાઘાત નહીં આવતું કોઈ જવાબ નહીં આવતું તારી ઉંમર નહીં થઈ તું ચાર વર્ષનું ઘોડિયામાં રમતું તું ત્યાર તો અમે પાટીદાર માટે કામ કરીએ તું અમને કઈ દે ગદ્દાર છે તું કઈ દે એનો જવાબ કોઈ ના એનો ટાટા બેઠા જવા વડીલ કોઈ એમ આ કાન મોટી પકડી ગયા કે બસ તું કોણ છે કેવા વાળો ભાઈ રાજપથમાં આખા ગુજરાતના વડીલો ભેગા થયા હતા કાકા તમને કહું રાજપથમાં આખા ગુજરાતના વડીલો ભેગા થયા હતા આ વિષય પર ચર્ચા કરવાની આ ભાઈ આયા કોટી કોટી માં શૂટ બુટ માં આયા કે નહીં આની જેમ હે કોઈ ના જોઈએ તમારે બધા મારી હાથથી જે કામ કરવાનું આવું ભાઈ આપણા કરતા બધું ઠાકોર સારી વાત કરો ભાઈ આપણા કરતા ઠાકોર સારી વાત કરો ભાઈ આ સંસ્કાર કોઈ છે જ નહીં આ સંસ્કાર કોઈ છે નહીં અને આના માટે કોઈએ સપોર્ટ આપ્યો નતો ભાઈ પાવર આવો ને તો ભલભલા હલી જાય છે અને પાવર પચાવવાનો અઘરો હોય છે બરોબર છે આપણે તો સમાજના આગેવાન હતા સમાજના આગેવાનોમાં આ મંચ બનાવ્યું ને એ 2.5 લાખ 3 લાખ 5 લાખ પાટીદારો ભેગા થયા આ મંચ બનાવ્યું એ મંચ ઉપર સમાજના આગેવાનો જોતા હતા અમે કીધેલું કે 5 સમાજના આગેવાનો ચારે દિશામાંથી બેસાડો તો આ સમાજનો મંચ છે ને શોભ આ તો કે ના હું મારે ત્યારે ભાઈ પણ એ લોકરન છે બોલતું નહીં એને
કોઈ બોલનાર નહીં એમ અને એની વાતમાં હારે હા ભાઈ જે વાત સાચી હોય એને વાતમાં હા પાડવાની હોય અને જે વાત ખોટી હોય એમાં કાન મૂકો પકડવાનો હોય એ કોઈ કોઈનો બાપ નહીં એ આપણો દીકરો હતો સમાજનો તો દીકરા ખોટી દિશામાં ચાલતો હોય તો આપણે એને સમજાવવો પડે અને કહેવો પડે કે આ ખોટી દિશા છે ચૂપચાપ બેસી જા તારી પાછળ ગાડાની જેમ અમે દોડીશું નહીં ના સમજાવ તો મારીને સમજાવવો પડે કાકા મારથી તો ભૂતથી ભાગો સમજો મારથી તો ભૂતથી ભાગે માર પડે એટલે છોટી પડે સમજો વિદ્યા વંદન સમજો મારથી બુદ્ધિ ભાગે માર પડે એટલે ફાટ ફાટ ભાગે વિસ્તાર છોડ દે એટલે એ કરવું જ પડે કેમ મજા ચમચાગીરી બધી જગ્યાએ કરી જાય કેમ ગામડામાં ફરે કઈ ગામડાની પ્રજાને તમે ટીવી મીડિયામાં જોયું હોય એટલી જ ખબર હોય કેમ સિટીની વિસ્તારને સમજાઈને આવી ગયા લોકો કેમ ગામ જાય કે મને તો નહીં ખબર કોઈ ખબર છે ખબર છે આ ચોર ભેગા થયા છે આ આખી સુકાન કોંગ્રેસ ને હાથમાં જતી રહી છે તો સિદ્ધાર્થ પટેલ બિચારો ચિમલભાઈ એનો બાપો આવડો મોટો જેને આટલો કઈ પાટીદાર નેતા કહેવાતો આ કોંગ્રેસમાં પોસ્ટર લાગે ને તો સિંહો બધા ભેગા થયા ભાઈ ગલીઓના ભરતસિંહ શંકરસિંહ મોટવાડિયા સિંહ ખબર નહીં કયા સિંહ બરોબર છે આપણે બિચારા સિદ્ધાર્થ નો ફોટો બી ના લગાવા આનામાં આંદોલન હતું સિદ્ધાર્થ મોકલો બિચારા સિદ્ધાર્થે કહી દીધું કોંગ્રેસ આવશે તો નહીં બોલો બોલવાતા નહીં બોલવાતા નહીં સમજો બિચારો સિદ્ધાર્થ કહે છે કે મને હું ચિઠ્ઠી નો ચાકર છું કોંગ્રેસમાં મારા હાથમાં કોઈ નહીં પેલું ભાજપનું બેનર હોય ને તો ચાર પટેલ હોય ઉપર બરોબર કઈ ગમે તે છે છ આપણે 3 મહિના 6 મહિના આંદોલન કર્યું તો આપણે 10% બી લાયા તો ખરા ને હાઈ ટોળેથી આપણને ડભોળ બનાયા કોઈ આવ્યું નહીં કોઈ આવ્યું નહીં એટલે આપણે 81 છેડો ફાટી જોયું આજ સુધી પકડ્યો નહીં અને આ જે માધવસિંહ સોલંકી નું તો તમને વડીલોને ખબર હશે બરોબર એ હજુ કેન્સર નો ઇલાજ કરાવે ટાકા તો એક અંગ્રેજી સ્ટેટમેન્ટ માં આવતું હતું એનું સ્ટેટમેન્ટ અંગ્રેજી અખબારમાં આ પટેલ એમને હજુ લાવવાનું જોઈએ અને એનો છોકરો પણ ભરતસિંહ એટલે હજુ મરવા પડેલો આ તો હજુ બોલે છે ના મળવી જોઈએ ભાઈ શું જતા છેલ્લે હવે કોઈ બે આવા કોઈક જુવાયા બગડ છે ઘટી તો ભાઈ જાય બીજા ભાઈ આપણને ખબર જ છે પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે પોલિટિકલ વ્યૂ એ આખો અલગ છે અને આપણે કઈ લેવું છે એ અલગ છે મર્સિડીઝ લેવી હોય ભાઈ આવો પકડા કરી અનામત આંદોલન ભાઈ આપણે મર્સિડીઝ લેવી હોય અને આપણી જોડે ફ્લેટ હોય તો ફ્લેટ વેચીને મર્સિડીઝ લેવાય ફ્લેટ વેચીને મર્સિડીઝ લેવાય ફ્લેટ વેચી મશીડી લઈ જતી ના ડબોળ કહેવાય છે આપણે મશીડી લેવી હોય તો સેવિંગ કરવું પડે અડધું કમાવવું પડે પછી મશીડી લેવાય ને ઘરનું છત બાર વેચી તો મશીડી લેવાની આપણે શું થાય ઘરનું છત બાર વેચી મશીડી લેવાની શું થાય આ તો આપણે કઈક મનમાં આવતો નહીં પણ જૂનું ઘુમાય નહીં જૂનું ખોવાય નહીં અને નવું મળે એ રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ બરોબર આ તો આપણે જૂનું ખોઈ જાય છે નવું કયું મળતું નહીં અને આપણે ડભોળ કરાઈ જાય છે આપણે અસ્તિત્વ પર આવી જાય છે અને તોય આપણે પોતા ના પોતા રહીએ એવું કામ તો આપણે ના થાય આપણે કઈક મળવું જોઈએ કઈક દિશા રૂપે હોવી જોઈએ દિશા આપણને ખબર છે કે જે વસ્તુ અહીંયાથી હું લોખંડ નો બોળો હોય તો અહીંયાથી ઉપરથી બીજા માળથી મારું નીચે નાખવું તો ફૂટે નહીં ફૂટે નહીં ફૂટે પાછો નીચે જવું પાછો લેવો પાછો ચોથા માળથી નાખું તો તમે કોઈક જોવો તો કે આ ગાડો શું કરે ને એવી રીતે બીજી જ્ઞાતિ આપણને કહે સરકારી સંપત્તિ અટકાવીએ ને એમાં આપણને ગમવા આપણા બધા જો આપણા પાટીદાર ભાઈઓ 4-5 વર્ષો અટકાવી નાખે આપણને પ્રજા કરી આપણે દૂર ભાગા તો મારા બેટા આંદોલનકારી થઈ ગયા જો આપણે ફેક્ટરી હોય તો 5-6 થી પટેલો વધારે ના રાખતા હા ને તો મારા બેટા ભેગા થઈ જશે ખાવતા 10,000 ની જગ્યા 15,000 માંગશે આપણે ફેક્ટરી બંધ થઈ જશે આ નુકસાન પડે મોટી મોટી ફેક્ટરીઓમાં 50-30 જે સભ્યો હોય ને એમાંથી કદાચ 22 પટેલો રહેતા ને તો ચિંતા નથી પણ હવે શું થાય ખબર 22 ના રાખે બહુમતી ના રાખે આંદોલનકારી જ્ઞાતિઓમાં આપણું નામ આવી ગયું
જયારે અમેરિકા ગયા ને, અમેરિકામાં આંદોલન થયું ને, ત્યારે મોદી સાહેબ નો વિરોધ કર્યો, બરોબર છે. એમાં દર વખતે પેલા મોહમ્મદ નો આંદોલન કરતા હોય, વિરોધ કરતા હોય ને, એનું એક કેબિન અલગ બનાવવા આલોકા ફૂટપાથ ઉપર સાઈડમાં. તો આ વખતે પાટીદારો કરવાના હતા, એ વખતે બધા ભેગા મોહમ્મદ પાટીદારો. હવે તો ગાડી બધો બચ્યો, એટલે તો ગાડી લડાઈ અલગ ચાલે ભાઈ, તો ગાડી એના પ્રમુખ થવું છે પાટીદારનો, બરોબર. એટલે આગળ ધંધો પકડી લીધો, બરોબર. ત્યાં ગાડી $1,32,000 પડ્યા છે સંસ્થામાં, એને વાપરવા છે. ત્યાં આંદોલન થવાનું કારણ આટલું જ છે, તપાસ કરાવી લેજો તમે, ખોટો હોત મન કે, બરોબર છે. એટલે આપણે ભૂલવા વાળી જરૂર નથી, એક જ વ્યૂ છે, બે વ્યૂ અલગ છે. આપણને કઈક મળે એ સારું છે, અને આપણને એકલાને કદી જિંદગી મળવાની નથી. આપણે કોઈ આપણે આશ્વાસન આપવા આવ્યા નથી, સાચું ચિત્ર બતાવ્યું છે, જેને જે મળવું હોય એમ છે, બરોબર છે. આપણો જસ્ટિસ કોઈ નહીં, આપણે કોઈ બનાવતા નહીં, અને આપણે કોઈની ખબર એ નથી. પણ મારો સમાજ છે, ક્યાંય ભૂલવાય નહીં, ક્યાંય તકલીફ હોય તો એકબીજાનો મદદરૂપ થાય. અને ડિફરન્સ મેઇન વસ્તુ, રસ્તામાં ચાર ભાઈઓને તકલીફ હોય કે ભાઈઓ તકલીફ હોય, માર પડતો હોય, આપણે આ જ જોશમાં એની જોડે ઉભા રહીએ, તો એ મારા માટે મારા મત અનામત છે. આપણી નાની મોટી ફેક્ટરી હોય, એમાં 10-15 માણસો રાખતા હોઈએ, એમાં આપણે, મને બી ખબર છે કે એક માણસોમાં પાટીદારો મળવા અઘરા હોય, પણ ભલે એટલો પ્રયત્ન કરીએ કે પાટીદારો રાખીએ, અને બીજો પ્રયત્ન એટલો કરીએ કે શું વણકામ રાખીએ, બરોબર. તો આપણે તો એના માટે અનામત જ છે, 50-100 માણસો આપણે એવું કરવા માંડીએ તો 1,000 માણસની રોજગારી વધી ગઈ, તો અનામત જ છે. સરકારી નોકરીમાં બી 5 વર્ષ તો ટાર્ગેટ હોય છે, 5,000-7,000 રૂપિયા જ મળતા હોય છે, બરોબર છે. તો પ્રાઇવેટમાં શિક્ષણ એટલે નવો ધંધો નાખશે, દરેકની નજરિયાત અલગ અલગ હોય, પણ આપણે બધા અનામત પાછળ ચોટી જઈએ અને જિંદગી મળવાની નહીં. જેમ પેલા વડીલે કીધું, કોઈ પણ સરકાર આવો, આપણને કોઈ એકલાને અનામત એકલી મળી જાય, ખાલી પાટીદારો, એવું થવાનું નહીં. એટલે એની માટે જે છે બી ગુમાઈએ, એ બિલકુલ ખોટી વસ્તુ છે. 56 ધારાસભ્યોને કહીએ કે 7 મિનિસ્ટરને કહીએ, અને એમને નુકસાન પહોંચાડીએ તો કોઈ ફાયદો નહીં થવાનો. એમને એમ કે અનામતમાં ફાયદો ના થાય તો કઈ નહીં, યુવા સાલમ યોજનાની 1,000 કરોડનું પેકેજ છે, તો તમે અમારે 1,500 કરોડ કરી આપશો, તેની માટે વિચાર આપો. યુવા સાલમ યોજનાનું સૌથી વધારે પેકેજ ડોક્ટરને એન્જિનિયરિંગમાં જાય છે, ડોક્ટરને એન્જિનિયરિંગમાં સૌથી વધારે છોકરાઓ આપણા જ હોય છે, એ કોઈ આપણને કહે નહીં માઇકમાં, બરોબર છે, કે આ યુવા સાલમ યોજનામાં 70% પટેલોનો ફાયદો થશે. અને તો આ બેન હોય તો કરાયલ મિનિસ્ટર પટેલ સિવાયનો તો આટલી લાગણી તો ના જ આવે, ગમે તેમ તો એને ખબર હોય કે મારા હાથ ભૌતિક ગાળો ખાવી પડે સમાજની. એટલે આપણા સમાજનો વ્યક્તિ હોય તો ફરક પડે ગમે તેટલો, ગમે તેવો હોય, બરોબર. અને આ તો બેનના લીધે આપણને ઘણા ફાયદા થયા છે આખા આંદોલનમાં. આપણે ઘણા જઈએ ને 10-15 ટોલ ફ્રી જગ્યા વગ્યા આ તે સાથે, આપણા જેટલા સ્ટેટ છે એટલા સ્ટેટમાં ક્યાંય આ વસ્તુ નહીં થઈ, આવા કેટલાય આંદોલનો થઈ ગયા શાંતિપૂર્વક. તો બેનને ઘણું ભૂત વર્ગી દીધું હતું કે સાંજે 7 વાગે તો કાંકવાડા, બેનને ઘણું ભૂત વર્ગી દીધું, 7 વાગે હું કરવા ખરા, બધું પતી ગયું, 300 જણા હતા, 2 કલાક વધારે નહીં જાય, શું થાય, 2.5 લાખ 5 લાખ માણસ ભેગા થયા તો કોઈ ટેન્શન નતું, તો છેલ્લે 200માં શું ટેન્શન થાય, લોજિકલ વાત છે, શું ટેન્શન થાય. પણ કરાવો રાજકારણ છે, આગળ પાછળના પરિબળો લડતા હોય છે દરેકને, પણ ભોગ તો આપણે બનવાનું. પાટીદારો બન્યા, પાટીદારના નેતાઓ બન્યા, પાટીદાર આગેવાનો બન્યા, ફાયદો આપણે શું લીધો, મળ્યું કશું નહીં. એટલે નાના ભાઈઓની જેમ કઈ ભૂલ ચૂક હોય તો માફ કરી દેવી, કોઈ દિલ પર લેવું નહીં, જેવું આવડે એવું કીધું છે, અને સત્ય ઘટના છે, કોઈ વાર્તા કહાની છે નહીં. આપણું કામ જયારે બી હોય આપણને બોલાવો ત્યારે આપણે હાજર રહીશું. બીજા કદાચ